નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 1 ડિસેમ્બર, જોઈએ આજના સમાચાર. રાપરના આડેસર ગામના સરપંચના ઉમેદવાર તરીકે ગાયત્રીબા જાડેજાએ ફોર્મ ભરતા સમર્થનમાં વિશાળ જનમેદની ઉમટી પડી. રાપરના આડેસર ગામના સરપંચના ઉમેદવાર તરીકે ગાયત્રીબા અજયપાલસિંહ જાડેજાએ ફોર્મ ભરી અને ઉમેદવારી પત્રક ભર્યું હતું. આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ પ્રસંગે સરપંચના ઉમેદવાર ગાયત્રીબાએ આત્મવિશ્વાસ સાથે વાત કરતા જણાવ્યું કે આડેસરને માળખાગત સુવિધાઓથી સજ્જ બનાવવાનું છે. આરોગ્યની સવલતો, નર્મદાના પાણી, આડેસરને કોલેજ મળે તથા આડેસર તાલુકો બને તે માટે કાર્ય કરવાની નેમ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આડેસર ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી ફોર્મ ભરવા માટે મારા સમર્થનમાં આડેસર ગામની તમામ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મને સમર્થન આપ્યું એ બદલ આડેસર ગામના દરેક સમાજના ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર. આ ચૂંટણીમાં મારો મુખ્ય એજન્ડા શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ રહેશે. ખાસ તો આડેસરને તાલુકા મથકનો દરજ્જો મળે તથા ગ્રાન્ડેડ કોલેજ મળે અને નર્મદાના સિંચાઈના પાણી ખેતરે ખેતરે પહોંચે એ મારી પ્રાથમિકતા રહેશે. આડેસરની જનતાને નમન કરી મને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરું છું. માની પેનલને જોઈએ આપનો સહકાર બને આડેસર ગામની સરકાર. આ પ્રસંગે આડેસર ગામના આગેવાને જણાવ્યું કે અને દરેક ક્ષેત્રની અંદર આગળ વધે એવી નેમ સાથે આપણે જવાનું છે કે આડેસર મારું અગ્રેસર, આડેસર જ સરકાર. એ રીતે સરપંચ પદના ઉમેદવારને આડેસર ગામના તમામ જ્ઞાતિનો સહકાર મળી રહ્યો છે તે માટે ઉમેદવારે લોકોનો આભાર માન્યો હતો. અહેવાલ અઝરુદ્દીન હિંગોરજા, આડેસર. આ ઘરમાં ઈંડા મૂકવાથી અમને કોઈ નહીં રોકી શકે. હું રોકી શકું છું. તને ખબર નથી અમે છીએ એડીસ મચ્છર જે ફેલાવે છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. માસ્ટરજી એ સ્કૂલમાં ડેન્ગ્યુ મચ્છરથી બચવાની જરૂરી બધી જાણકારી આપી છે. અચ્છા બચ્ચું, અમને ચેલેન્જ જગ્યા તો જરૂર મળશે. નહીં મળે, નહીં મળે. અરે અહીંયા તો બધી જ વ્યવસ્થા છે. ડેન્ગ્યુ ને ફેલાતો અટકાવવા માટે કુલરના પાણીને દર અઠવાડિયે બદલો. બાલદી અને ટાંકીઓને બરાબર ઢાંકીને રાખો. આખી બાયના કપડા પહેરો. મચ્છર દૂર રહે તેવી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરો. ડેન્ગ્યુ થી લડો એટલે ડેન્ગ્યુ થી બચો. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.